કેમ છો? મજામાં ને? સરસ બાળકો, આજે આપણે જોશું પાઠ 10, વડ દાદા. જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદર એક મોટું ઝાડ હતું, તેણે જોયું અને ઝાડ હતું વડનું. વડ જોઈ જતીન રાજી થઈ ગયો. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડદાદાનું ફળ છે. શું છે? વડદાદાનું ફળ છે. એમાં ટેટા આવે છે બાળકો. વડના ઝાડમાં શું આવે? ટેટા આવે છે, લાલ લાલ ટેટા. જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગે. શું જોવે છે? પાન જોવે છે. વડદાદાને તો મોટા મોટા પાન હતા. પાન પણ લીલા લીલા છમ, અહીંયા જોજો, લીલા લીલા સરસ મજાના પાન છે. વડદાદાનું થળ તો ખૂબ જાડું હતું. જો અહીંયા આ થળ કહેવાય બાળકો. જતીને થળને બાથ ભરી, પણ થળ બાથમાં આવ્યું નહીં. થળને બાથ ભરવા જાય છે, પણ થળ હાથમાં આવતું નથી, કારણ કે તે બહુ જાડું છે અને બાથ ભરી શકતો નથી. વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. અને વડલા ઉપર એ જોવે છે તો ડાળ ઉપર કોણ હતું? એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસોડાનું ઝાડ પણ હતું. પાદરે શું હતું બાળકો? કેસોડાનું ઝાડ. હવે બાળકો હોળી આવશે તો હોળીમાં બધા શું કેસોડાના રંગોથી રમે છે, તો હવે કેસોડાનું ઝાડ હતું. કેસોડા જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થળની નીચે હતી, અને તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. જતીને ખેંચી જોયું, પણ તે ખેંચાયું નહીં. અને એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. બાળકો ઝાડ હોય ને, એના મૂળ છે જમીનની અંદર પથરાયેલા હોય છે. જેવી જ રીતે બહુ ઘટાદાર ઝાડ હોય તો એના મૂળ વધુ પડતા જાડા હોય છે અને અંદર ઊંડાઈ સુધી ઉતરેલા હોય છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે, એમને વડવાય કહેવાય. બાળકો વડના ઝાડમાં શું હોય? વડવાય હોય છે. એમાં બધા હિંચકા ખાય છે. અને જતીને એને લટકી જોઈ અને હિંચકા ખાવાની મજા પડી. જતીન પણ તે હિંચકા ખાય છે અને એને મજા પડે છે. સરસ બાળકો વાર્તા કરી, આજે મજા આવી તમને. બાય બાય.